वागरा તાલુકાના કડોદરા ગામના લોકો દ્વારા વૃક્ષોનું નિખંડન કરતા શખ્સો સામે આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વાગરા તાલુકાના કડોદરા ગામમાં નજીક કેટલાક તત્વો દ્વારા અને ગામના સરપંચની મિલીભગત કરી વૃક્ષોને નિખંડન કરતા ગામના સ્થાનિકો દ્વારા તેને અટકાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગામના સ્થાનિકો દ્વારા વાગરા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ગામના સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે વૃક્ષો નિખંડન કરતા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવે તેવી ગામલોકોએ માંગ કરી હતી। જ્યારે આજરોજ વાગરા તાલુકાના કડોદરા ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। જે પ્રકારે ગેરકાયદેસર કૃત્ય થયું છે તેને વિરોધ કડક કાર્યવાહી દ્વારા કરવામાં આવે તેવી કડોદરા ગામના લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે શું હવે સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખાળા કાનકરી અધિકારીઓ નજરઅંદાજ કરશે કે પછી કડોદરા ગામના લોકોને ન્યાય મળશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। હું વાગરા તાલુકાના કડોદરા ગામનો વતની છું અને લગભગ 9 તારીખના રોજ અમારી સાઈડ 324 સર્વે નંબરમાં સરપંચ દ્વારા દેશી બાવળનું કટિંગ કરવામાં આવેલું છે અને મેં તે સ્થળ પર જતાં મેં કામ રોકાવેલું તો તેનો સુપરવાઇઝર આવીને મને સરપંચ સાથે તેના મોબાઈલ પરથી વાત કરાવી। સરપંચ મને એમ જણાવે છે કે આ જમીન તારી છે, તને શું પ્રોબ્લેમ છે? તો મેં કામ રોકાવેલું અને ત્યારબાદ અમે જે તે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરેલી, અમે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરેલી, અમારા ગ્રામ પંચાયતના તલાટીને પણ જાણ કરેલી, પોલીસ સ્ટેશને પણ જાણ કરેલી અને મામલતદારશ્રીને પણ જાણ કરેલી અને ટેલિફોન દ્વારા કલેક્ટર સાહેબને પણ જાણ કરેલી। તો લગભગ 12 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આવી જગ્યાની ચકાસણી કરી એનો રિપોર્ટ તૈયાર કરી મામલતદારશ્રીને પરત કરેલો છે। તમારી હવે શું માંગ છે? હવે અમારી માંગ છે કે આ કૃત્ય સરપંચ દ્વારા થયેલું છે, તમે સરપંચની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે।